નમસ્કાર, સુપર સિક્સ માં આપનું સ્વાગત છે. હું છું શિવાની. સુપર સિક્સ માં આજે વાત કરીશું એવા 6 મુદ્દાઓની કે જે આજના દિવસે મહત્વપૂર્ણ રહ્યા. કાળઝાળ ગરમી વચ્ચે બહાર નીકળતા પહેલા શું રાખશો તકેદારી? સુરતમાં સિવિલ હોસ્પિટલમાં જ કેવી રીતે નિયમોનો ઉડ્યા ધજાગરા? અને કેદારનાથ ધામમાં કેવી રીતે સર્જાઈ ગઈ આટલી અવ્યવસ્થા? આ તમામ મુદ્દાઓ પર આજે કરીશું વાત. આજે સૌથી પહેલા મુદ્દામાં વાત ત્રાહિમામ પોકારાવી રહેલી ગરમીની. કાળઝાળ ગરમી વચ્ચે ફરી તંત્રએ આપ્યું છે ગરમીનું હાઈ એલર્ટ. ન માત્ર લોકો પરંતુ અબોલ જીવો પણ બની રહ્યા છે હીટ સ્ટ્રોકનો શિકાર. ત્યારે જાણીશું કે મૂંગા પ્રાણીઓ માટે કેવી કરાઈ છે વ્યવસ્થા. બીજા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જે જોઈને ખુદ તમે પણ ચોંકી જશો. સુરતની સિવિલ હોસ્પિટલમાં સફાઈ માટે ટાંકીમાં ઉતારવામાં આવ્યો હતો એક માસૂમ બાળક. સવાલ એ કે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત? આજે ત્રીજા મુદ્દામાં વાત કરીશું એક એવી ઘટનાની કે જે લોકોની માનસિકતા સામે સવાલ ઉભા કરી રહી છે. એક શિક્ષકને તાલિબાની સજાના દ્રશ્યો મહીસાગરના હિંદોલિયા ગામમાંથી આવી રહ્યા છે સામે. 56 વર્ષના આધેડને હાથ પગ બાંધીને મરાયો છે ઢોરમાર, પણ સવાલ એ છે કે શા માટે? ચોથા મુદ્દામાં દબાણો પર ફરી વળેલા દાદાના બુલડોઝરની વાત. ભાવનગરમાં 30 વર્ષથી કરાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બોલાવી છે તવાઈ. સૌથી મહત્વની વાત તો એ છે કે આ દબાણોમાં 4 ગેરકાયદે મંદિર અને 1 ગેરકાયદે મસ્જિદને પણ તોડી પડાઈ છે. પાંચમા મુદ્દામાં અમે આપને બતાવીશું કેદારનાથ ધામમાંથી સામે આવેલા અત્યંત ચિંતાજનક દ્રશ્યો. યમુનોત્રી બાદ કેદારનાથ ધામમાં પણ જોવા મળ્યો શ્રદ્ધાળુઓનો ધસારો. આ ધામના પડાવ સોનપ્રયાગમાં બેરિકેડ તોડીને આગળ વધ્યા શ્રદ્ધાળુઓ. સવાલ એ છે કે વ્યવસ્થાના દાવા વચ્ચે કેવી રીતે સર્જાઈ ગઈ આટલી અવ્યવસ્થા? અને અંતમાં વાત એક વાયરલ વિડીયોની. અંબાજીથી ખંભાત જતી બસના ડ્રાઈવરે આગળ વધ્યા બાદ લગભગ 20 કિલોમીટર સુધી બસને વાળી પાછી, એ પણ રોંગ સાઈડમાં. લોકો બૂમો પાડતા રહ્યા અને ડ્રાઈવર બસ હંકારતો રહ્યો. આખરે શું હતો સમગ્ર મામલો તેનો કરીશું ખુલાસો.